નમસ્તે મિત્રો, વેલકમ ટુ નોલેજ સાથી યુટ્યુબ ચેનલ. તો મિત્રો, આગળના વિડીયોમાં આપણે વાત કરી હતી તેમ આપણે પૂછાઈ ગયેલા પ્રશ્નોની એક આપણે સિરીઝ બનાવવાના છીએ, તેમાં પણ અલગ અલગ સબ્જેક્ટ વાઇઝ આપણે સિરીઝ બનાવવાના છીએ. તો આજનો સબ્જેક્ટ છે ગુજરાતી સાહિત્ય, જે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કમાં ગુજરાતી સાહિત્ય અને ભાષા 35 માર્કનો સેક્શન છે. તો તેના ઉપર વધારે ઇમ્પોર્ટન્ટ દઈને આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ. તો ગુજરાતી સાહિત્યમાં વારંવાર પૂછાયેલા પ્રશ્નો અને હજી પણ પૂછાઈ શકે તેવા પ્રશ્નો આપણે લીધા છે અને આની આપણે એક આખી સિરીઝ બનાવવાની છે. તો તે સિરીઝમાંનો ભાગ એક આજ આપણે જોવાનો છે. તો ચલો મિત્રો, આજે આપણે આ ભાગ એકને ચાલુ કરીએ. તો મિત્રો, આ વિડીયોને અંત સુધી જોવા આપને વિનંતી છે કે જેથી કરીને આપણે કોઈ પણ પ્રશ્ન તમારાથી છૂટી ન જાય અને આપણને એક્ઝામ સમયે કોઈ પણ રીતે આપણને મદદ થાય. તો મિત્રો, જો હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલાં સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આવતા નોટિફિકેશન બેલ ઉપર ક્લિક કરી દીજો, જેથી કરીને આવનારો વિડીયો મતલબ કે ભાગ બેનો વિડીયોનું નોટિફિકેશન તમને તમારા મોબાઈલમાં તરત જ મળી જાય. તો ચલો મિત્રો, આજનો વિડીયો આપણે આ ચાલુ કરીએ. સૌપ્રથમ પ્રશ્ન છે, કયા સાહિત્યકારે પરિક્રમા નર્મદા મૈયાની પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે? તો તેનો જવાબ આવશે મિત્રો, અમૃતલાલ વેગડ. આ મિત્રો પ્રશ્ન પૂછાઈ ગયો હતો સિનિયર ક્લાર્ક 2017ની અંદર. તો ત્યારબાદ બીજો ક્વેશ્ચન છે, કયા સાહિત્યકારને ગુજરાત સાહિત્ય સભાએ રણજીતરામ સુવર્ણચંદ્રક આપવાની જાહેરાત કર્યા બાદ તેમણે આ પદનો સવિનય અસ્વીકાર કર્યો હતો? તો તેનો જવાબ આવશે ગૌરીશંકર જોશીએ. તો ગૌરીશંકર જોશીએ રણજીતરામ સુવર્ણચંદ્ર એવોર્ડ્યો તે એનાયત કરવાની જાહેરાત કરી દીધી હતી, પણ ગૌરીશંકર જોશીએ તેનો અસ્વીકાર કર્યો હતો. ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન છે, કલાત્મક રીતે સાદી સરળ વાણીમાં અર્થપૂર્ણ અને માર્મિક વાતો કહેનાર ગઝલકાર મરીઝનું નામ જણાવો. તો તેનું નામ પૂરું નામ છે અબ્બાઝ અબ્દુલ અલી વાસી. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, કલકત્તામાં શેઠ જીવણલાલની પેઢીમાં નોકરી કર્યા બાદ કયા સાહિત્યકારે ગુજરાતી ભાષામાં સંવેદનશીલ અને જોમભર્યા સર્જક તરીકેની નામના મેળવી હતી? તો તેનો જવાબ આવશે ઝવેરચંદ મેઘાણી. તો ઝવેરચંદ મેઘાણી પહેલાં કલકત્તામાં શેઠ જીવણલાલની પેઢીમાં નોકરી કરતા હતા, ત્યારબાદ તેમણે ગુજરાતી સાહિત્યમાં સર્જન કર્યા. કેવા સર્જન કર્યા? સંવેદનશીલ અને જોમભર્યા. તેનો જવાબ આવશે ઝવેરચંદ મેઘાણી. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે, સુવિખ્યાત કવિતા પૂછી આપો બાઈજી તમે કિયા પટારે મેલી મારા અને પંક્તિના રચયિતાનું નામ શું છે? તો આ પંક્તિ કોની છે? વિનોદ જોશીની. ત્યારબાદ અમે રે સુકોરુનું પૂમડું તમે અત્તર રંગીલા રસદાર. તો આ પંક્તિના સર્જકનું નામ છે મકરંદ દવે. ત્યારબાદ સાતમા નંબરનો ક્વેશ્ચન, સવાઈ ગુજરાતી કાકા સાહેબ કાલરકરનું જન્મસ્થળ જણાવો. તો તેનું જન્મસ્થળ કયું છે? તો સતારા. મતલબ તે ગુજરાતી નહોતા, મહારાષ્ટ્રના હતા. સતારા મહારાષ્ટ્રમાં આવ્યું. મહારાષ્ટ્રના હતા છતાં પણ તેમણે ગુજરાતી સાહિત્યમાં તેમણે ગુજરાતી સાહિત્ય લખ્યું છે. તો તેથી તો ગાંધીજીએ તેમને સવાઈ ગુજરાતી કહ્યા હતા, કાકા સાહેબ કાલરકર. ત્યારબાદ આઠમો પ્રશ્ન છે, યુગમૂર્તિ વાર્તાકાર રમણલાલ દેસાઈનું જન્મસ્થળ જણાવો. તો તેમનું જન્મસ્થળ સિનોર. નવમા નંબરનો ક્વેશ્ચન છે, ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસ ગ્રંથમાં કોને કાંત દ્રષ્ટા કવિ કહ્યા છે? તો તેનો જવાબ આવશે અખો. તો આ ક્વેશ્ચન મિત્રો સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટરની એક્ઝામમાં આ બેઠો ક્વેશ્ચન પૂછાઈ ગયો હતો. તો મતલબ આ વારંવાર પૂછાતા ક્વેશ્ચનો છે, તો આની ઉપર વધારે ભાર દઈને ખાસ કરીને આ તૈયાર કરી લેજો મિત્રો. ત્યારબાદ આગળનો ક્વેશ્ચન જોઈએ આપણે, ગુજરાતી ભાષાની અન્ય ભાષા જેવું ગૌરવ ન મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી? તો તેને લીધી હતી પ્રેમાનંદે લીધી હતી તે પ્રતિજ્ઞા. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે, શેખાદમ આબુવાલાનો કાવ્ય સંગ્રહ જણાવો. શેખાદમ આબુવાલાનો કાવ્ય સંગ્રહ તો હવાની હવેલી. ત્યારબાદ બારમા નંબરનો ક્વેશ્ચન, વિદ્યા વાચસ્પતિની સન્માનીય પદવી મેળવનાર પ્રખર સાહિત્યકાર રાસોધક સંપાદક અને ચરિત્ર લેખક કેકા શાસ્ત્રીનું પૂરું નામ જણાવો. તો તેનું પૂરું નામ છે કેશવરામ કાશીરામ શાસ્ત્રી, મતલબ અંભણિયા તરીકે પણ ઓળખાય છે. ત્યારબાદ તેરમા નંબરનો ક્વેશ્ચન છે, કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ પ્રકરણ લેખકની કઈ નવલિકામાંથી લેવામાં આવ્યું હતું? તો કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ કઈ નવલિકામાં લેવામાં આવ્યું હતું? તો ગુજરાતનો નાથ. તો ગુજરાતનો નાથ કોની નવલિકા છે? કનૈયાલાલ મુનશીની. ત્યારબાદ ચૌદમા નંબરનું ક્વેશ્ચન છે, ગુજરાતી વિષયમાં પીએચડીના સૌપ્રથમ માર્ગદર્શક તરીકે કયા સાહિત્યકાર
માન્ય થયા હતા? તો તેનો જવાબ છે રામનારાયણ પાઠક. ત્યારબાદ 15મા નંબરનો ક્વેશ્ચન છે, રતિલાલ બોરીસાગરની કૃતિનું નામ જણાવો. તો તેની કૃતિ છે સંભવામી યુગે યુગે. મતલબ આ મિત્ર આ કૃતિ બહુ જ ફેમસ છે, ઘણી વાર પૂછાઈ ગયેલી છે. રતિલાલ બોરીસાગરની કૃતિનું નામ જણાવો, તેમાં ઓપ્શનમાં આવતો હોય છે સંભવામી યુગે યુગે. તો આ ક્વેશ્ચન ખાસ કરીને યાદ રાખી લેજો, તૈયાર કરી લેજો. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે, માનચતુર અને ધર્મલક્ષ્મી એ કઈ નવલકથાનો અંશ છે? તો આ સરસ્વતી ચંદ્રનો અંશ છે. તો સરસ્વતી ચંદ્રના લેખક કોણ છે? ગોવર્ધનરામ ત્રિપાઠી. ત્યારબાદ 17મા નંબરનું ક્વેશ્ચન છે, તાજેતરમાં ગુજરાતી સાહિત્યનો જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર લેખક રઘુવીર ચૌધરી પ્રથમ નવલકથાનું નામ જણાવો. તો રઘુવીર ચૌધરીને જે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો, તેમની રઘુવીર ચૌધરીની પોતાની પ્રથમ નવલકથા કઈ હતી? તો તે હતી પૂર્વરાગ. ત્યારબાદ મોહન ને મહાદેવ ચરિત્રખંડના લેખકનું નામ જણાવો. તો આ ચરિત્રખંડ કોણે લખેલો છે? નારાયણભાઈ દેસાઈએ. ત્યારબાદ 19મા નંબરનો ક્વેશ્ચન, કવિવર નાનાલાલે ઉગ્યો પ્રફુલ્લ અમિવર્ષણ ચંદ્રરાજ કહીને પોતાના શબ્દના ક્યાં કવિએ બિરદાવ્યા હતા? તો મણિશંકર રત્નજી ભટ્ટ. ત્યારબાદ 20મા નંબરનો ક્વેશ્ચન છે, રંગ તરંગ ભાગ 1-6 ના લેખક કોણ છે? આ ક્વેશ્ચન પણ ઘણી વાર મિત્રો પૂછાઈ ગયેલો છે. તો તેનો જવાબ છે જ્યોતિન્દ્ર દવે. ત્યારબાદ રણજીતરામ સુવર્ણ ચંદ્ર કઈ સંસ્થા દ્વારા એનાયત કરવામાં આવે છે? તો તેનો જવાબ આવશે ગુજરાત સાહિત્ય સભા. તો મિત્રો આ પણ ક્વેશ્ચન ઘણી વાર પૂછાઈ ગયેલો છે, રણજીતરામ સુવર્ણ ચંદ્ર કઈ સંસ્થા દ્વારા એનાયત કરવામાં આવે છે? તો તેનો જવાબ આવશે ગુજરાત સાહિત્ય સભા. ત્યારબાદ 22મા નંબરનું ક્વેશ્ચન છે, સાધના નામના પ્રકાશનનો સમયગાળો જણાવો. મતલબ સાધના નામનું જે પ્રકાશન છે તે કઈ રીતે બહાર પડે છે? સાપ્તાહિક, માસિક, યરલી, કઈ રીતે પડશે? તો તેનો પ્રકાશનનો સમયગાળો જણાવવાનો છે. તો તેનો જવાબ આવશે સાપ્તાહિક. ત્યારબાદ 23મા નંબરનો ક્વેશ્ચન છે, 23મા નંબરનું કે છે, લેખક દર્શકને કયો એવોર્ડ અર્પણ કરવામાં આવેલ છે? તો લેખક દર્શક એટલે મનુભાઈ પંચોળીને કયો એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે? તો તેનો જવાબ આવશે સરસ્વતી. ત્યારબાદ 24મા નંબરનું ક્વેશ્ચન, વૈષમપાયન કયા સાહિત્યકારનું તખલ્લુસ છે? તો મિત્રો તખલ્લુસ પણ ઘણા બધા પૂછાતા હોય છે, તો તેમાં આપણે ખાસ કરીને વારંવાર પૂછાતા તખલ્લુસને આપણે જોઈ લઈશું અને તૈયાર કરી લઈશું. અને આ પ્રશ્ન પૂછાઈ ગયેલો પણ છે, વૈષમપાયન કયા સાહિત્યકારનું તખલ્લુસ છે? તો તેનો જવાબ છે કરશનદાસ માણેક. ત્યારબાદ 25 નંબરનું ક્વેશ્ચન છે, હિમાલયનો પ્રવાસ કોના દ્વારા લખાયેલ છે? મતલબ હિમાલયના પ્રવાસના લેખકનું નામ જણાવો. તો તેનો જવાબ છે કાકા સાહેબ કાલેલકર. ત્યારબાદ 26મા નંબરનું ક્વેશ્ચન છે, મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય માટે આ ગાળો કયો સમય સૂચવે છે? મતલબ કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય માટે આ ગાળો કયો સમય સૂચવે છે? તો 15મી સદીથી 17મી સદી. મિત્રો આવા ક્વેશ્ચન પણ પૂછાય છે, તો તેના યુગ વિભાજન પણ જોઈ લેવું જોઈએ, જોઈ લેજો, જેથી કરીને યુગ વિભાજનનો ક્વેશ્ચન પૂછે તો આપણો પ્રશ્ન ખોટો ના પડે. તો મિત્રો આપણે યુગ વિભાજનનો પણ ક્વેશ્ચન આપણે મેકવા, તેના પણ આપણે એક વિડીયો અલગથી બનાવી દઈશું. ત્યારબાદ 27મા નંબરનું ક્વેશ્ચન છે, કૈવલ્ય ગીતાના સર્જકનું નામ જણાવો. કૈવલ્ય ગીતાના સર્જક કોણ છે? અખો. ત્યારબાદ 28મા નંબર ક્વેશ્ચન, પીતાંબર પટેલનો તખલ્લુસ. તો તેનો તખલ્લુસ છે સૌજન્ય, પીતાંબર પટેલનું. ત્યારબાદ આંધળીમાંનો કાગળ કોની રચના છે? આંધળીમાંનો કાગળ ઇન્દુલાલ ગાંધીની રચના છે. ત્યારબાદ 30મા નંબરનો ક્વેશ્ચન, નીચેનામાંથી ક્યુ પુસ્તક ચીનુ મોદીનું છે? મતલબ નીચેનામાંથી ક્યુ પુસ્તક ચીનુ મોદીનું છે? તેમાં નીચે ચાર ઓપ્શન આવે છે, પનઘટ, યાત્રા, નકશાના નગર અને અમૃતા. તો તેનો જવાબ આવશે આપણો ઓપ્શન સી, નકશાના નગર. નકશાના નગર તે ચીનુ મોદીનું પુસ્તક છે. તો મિત્રો આપણે આજે જોઈ લીધા આપણે ગુજરાતી સાહિત્યના કેટલાક પૂછે જેલા પ્રશ્નો. તો આ પ્રશ્નોને આપણે ખાસ કરીને તૈયાર કરી લઈશું, કારણ કે આ પ્રશ્નો પૂછે જેલા છે અને હજી વારંવાર પૂછવાની શક્યતા પણ છે. તો મિત્રો બસ હવે આજના વિડીયોમાં આપણે આટલું રાખીએ, આવતા વિડીયોમાં મળશું ભાગ 2માં, ગુજરાતી સાહિત્ય ભાગ 2. તો ત્યાં સુધી મિત્રો ઓલ ધ બેસ્ટ.